बनासकांठा जिल्लामां कोरोना संक्रमण वधी रह्युं छे, जेना पगले ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે। જો કે ઓક્સિજનનું ઉત્પાદન કંપનીઓ કરી રહી હોય, ઓક્સિજન મુદ્દે તંત્ર પણ લાચાર હોવાનું જણાવવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ ચિંતાજનક હદે વધી રહ્યું છે। જિલ્લામાં ઓક્સિજન ધરાવતી 650 બેડ છે, જો કે ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે ત્યારે ઓક્સિજન મુદ્દે પરાવલંબી તંત્ર પણ લાચાર છે। જિલ્લા કલેક્ટર જણાવ્યા મુજબ ઓક્સિજન બેડની કેપેસિટી સામે જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન ફાળવાય છે, જો કે ઓક્સિજનનું ઉત્પાદન જામનગર અને ભરૂચ સહિતના સ્થળે કંપનીઓ દ્વારા થાય છે, ત્યારે ઓક્સિજનનો જથ્થો આવે તે પ્રમાણે ફાળવણી થતી હોય છે। જો કે જિલ્લા કલેક્ટર જણાવ્યા મુજબ ઓક્સિજનની અછત જોતા ઓક્સિજનના કોન્સ્ટ્રેટ પણ વસાવવા જઈ રહ્યા છે, જેથી દર્દીને જરૂરિયાત મુજબ ઓક્સિજન પૂરો પાડી શકાય। જેટલા સ્ટોરેજની કેપેસિટી છે અને એ કેપેસિટી પ્રમાણે આપણને ઓક્સિજન હાલમાં મળી રહે છે। ઓક્સિજન આપણે ખ્યાલ છે કે એનું પ્રોડક્શન અલગ જામનગર અથવા તો ભરૂચ એમ કંપનીઓમાં થતું હોય છે, ત્યાંથી આપણે ઓક્સિજન લાવતા હોઈએ છીએ। અહીંયા રાત દિવસ આ ટેન્કરો ચાલી રહ્યા છે, પણ સાથે સાથે ઘણી બધી એવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ પણ છે જે એમ્સ વગેરેમાં ઉપયોગ થાય છે, કે ઓછા ઓક્સિજનની જરૂરિયાતવાળા જે લોકો છે એ પ્રોન પોઝિશન વગેરેમાં જો ડૉક્ટર્સ એ અપનાવે તો કદાચ ઓછા ઓક્સિજનવાળા લોકોને આપણે એ તરફ લઈ જઈએ અને જેને ખરેખર ઓક્સિજનની રિક્વાયરમેન્ટ છે એ લોકોને આપણે મેક્સિમમ ઓક્સિજન આપી શકીએ, તો આ વ્યવસ્થાઓ થાય એ બદલ પણ આપણે સૌએ વિચારવું પડે। ધાનેરા સહિતના વિસ્તારોમાં ઓક્સિજનની અછતને કારણે હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવામાં નથી આવતા। ઓક્સિજન આપણને ખ્યાલ છે કે એનું પ્રોડક્શન કંપનીઓમાં થતું હોય છે, એટલા માટે ઓક્સિજન આપણે મેક્સિમમ ઓક્સિજન કોન્સન્ટ્રેટર વગેરે પણ ખરીદવા જઈ રહ્યા છે, જેથી કરીને જેની ઓછી જરૂરિયાત છે, કેમ કે હોસ્પિટલની અંદર એક બેડ છે, એક બેડ ઉપર 15 લિટરની ઓક્સિજનવાળા માણસો પણ છે અને ક્યાંક 1 લિટર ઓક્સિજનવાળા માણસો પણ છે, તો ઓક્સિજન કોન્સન્ટ્રેટર જેવા સાધનો આપણે વસાવવાની કામગીરી ચાલુ કરેલી છે, જેથી કરીને જેની જરૂરિયાત ઓછી છે એ લોકોને આપણે એના ઉપર ખસેડી શકીએ અને જે લોકોની વધારે જરૂરિયાત છે એ લોકોને આપણે ઓક્સિજનનો બેડ આપી શકીએ। પણ આપણને ખ્યાલ છે કે આ બધા પ્રોડક્શન લિમિટેડ હોય છે અને લિમિટેડ પ્રોડક્શનમાં પણ આપણા દાતાઓના સહયોગથી સરકારશ્રી ગ્રાન્ટની મદદથી આપણે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી રહ્યા છીએ। આમ જિલ્લામાં ઓક્સિજનની તંગી મુદ્દે તંત્ર પણ પરાવલંબી જણાઈ રહ્યું છે।